ઓકે બાળકો, આપણે નવા ટોપિક પર જઈએ છીએ. લસિકા. લસિકા એ શું છે? તો ખરેખર આપણા શરીરમાં જેમ પ્રવાહીઓ, બે મુખ્ય વહેતા પ્રવાહીઓ હતા, એક છે રુધિર અને બીજો ભાગ છે લસિકા. આપણે રુધિરની બધી વાતો કરી નાખી, હવે લસિકાના ટોપિક પર આપણે જઈએ છીએ. બરાબર જોતા જઈએ, આ લસિકા ખરેખર શું છે? એટલે એના માટે બે શબ્દ છે, જરા સમજીએ આપણે. એક છે પેશીય જળ અને બીજું છે લસિકા. આ બંનેનો મુખ્ય તફાવત કોને આધારે છે? તો એમના સ્થાનને આધારે છે. કે સ્થાન ક્યાં છે એને આધારે આપણે ભાગલા પાડી શકીએ છીએ. હા, બંને કેવા છે? તો કે રંગવિહીન પ્રવાહીઓ જ કહેવાય, જે કોષોની આજુબાજુના સ્થાનોમાં જોવા મળે છે, અને એને આપણે પેશીય જળ કહેવાય. અને જ્યારે આ પેશીય જળ લસિકા વાહિનીઓમાં વહેતું હોય, તો એના દ્વારા જ્યારે વહે ત્યારે લસિકા તરીકે ઓળખવામાં આવે. હા, આ બંને જણા બંધારણની દ્રષ્ટિ બંને જળ સમાન છે, સરખા જ દેખાય છે. પણ બંને કેવી રીતના છે એ મારે તમને પહેલાં સમજાવવું છે. જરા બરાબર જોતા જજો. આપણા શરીરની અંદર લોહી લઈ કોણ જાય? તો તમે જાણો છો ધમની, એની અંદર રુધિર હોય. ઓકે, આ જે રુધિર છે એ ત્યાંથી નાની નાની શાખાઓ દ્વારા વહેંચાઈ જાય. ક્યાં ગળી? રુધિર કેશિકાઓમાં. આવી રુધિર કેશિકાઓ પેશી કોષોની આજુબાજુ ગોઠવાઈ જાય અને એને યોગ્ય ઘટકો પૂરા પાડવાનું કામ કરે. જ્યારે ત્યાં પહોંચી જાય છે, સમજો, ત્યાર પછી પાછી રુધિર કેશિકા બને, એ બનાવી કાઢે સિરિકા અને એ બનાવે શીરા. આ શીરા દ્વારા લોહી પાછું બહાર જાય. તો જો લોહીનું વહન કેવું થયું? આમ ધમનીમાં આવ્યું, નાની ધમનિકા, રુધિર કેશિકા, પાછી રુધિર કેશિકા, સિરિકા, શીરા, એમ તેને બહાર જાય. અને ત્યારે પેશી કોષો પાસે જે જરૂરી દ્રવ્ય આપવાના છે, આપી દે, લેવાના છે, લઈ લઈ, તો ત્યારે આ ધમનીમાંથી દબાણપૂર્વક લોહી થવાને પરિણામે અહીંયા ઘડી ચોક્કસ પ્રકારના ઘટકો બહાર તરફ ફેંકાઈ જતા હોય છે. હા, ચોક્કસ પ્રકારના ઘટકો બહાર તરફ ફેંકાતા હોય કે જે આ બાજુના આજુબાજુના વિસ્તારમાં જોવા મળે આપણને. તો આ બધું આપણા માટેનું એક પ્રકારનું પેશી જળ તરીકે ઓળખી શકાય છે. હા, આ જ પેશી જળ જ્યારે ધીમે ધીમે ભેગું થાય અને કંઈક અંશે લસિકા વાહિકામાં જાય અથવા લસિકા વાહિનીમાં જોવા મળે, તો ત્યારે એને આપણે લસિકા તરીકે ઓળખીએ. જે સમજણ પાડી તે. તો તમને વિચાર આવે કે સર આવું થાય તો શરીરમાં લોહી ઘટી જાય. એ સાચો વિચાર તમારો છે. કારણ કે જ્યાં જ્યાં, આ તો એક મેં ઉદાહરણ બતાવ્યું તમને, પણ જ્યાં જ્યાં શરીરમાં ચોક્કસ પ્રકારના રુધિર કેશિકાના જાળા બનતા હોય છે, ત્યાં ત્યાં લોહી ગળાતું હોય છે, અને આ દરમિયાન લસિકા બહાર, પેશીય જળ બહાર બનતું જ હોય છે. અને બંને રુધિરમાંથી બને છે, એટલે બંને સરખા છે. તો થયું શું? શરીરમાંથી એટલું લોહી ઓછું થઈ જાય. પણ એવું નથી થતું. કેમ? કારણ કે આ લસિકા વાહિનીઓ હોય છે, એ ભેગી મળી અને આખો લસિકા પરિવહન તંત્ર માર્ગ બનાવી કાઢે છે. અને એ લસિકા પરિવહન માર્ગ લસિકાને ભેગું કરી અને પાછું લોહીમાં નાખી દે છે, એટલે બેલેન્સ થઈ જતું હોય છે. ઓકે, તો એના માટેની પ્રક્રિયા આગળ જરા સમજવાની છે. એના માટેના શબ્દ સમજીએ. આપણે વાત ચાલી રહી છે લસિકાની. તો લસિકા કેવું છે એની વિશેની વાત જોઈએ આપણે. તો લસિકાનું બંધારણ મહદ અંશે રુધિર રસ્તે મળતું આવે છે, પરંતુ તેમાં આવેલા ઘટકોની સાંદ્રતા જુદી જુદી હોય. યસ, કારણ કે ત્યાં ગળાઈને બહાર પડે છે. ઓકે, બીજું, લસિકામાં પ્રોટીન ઘટકો, ફાઇબ્રિનોજન ઓછા પ્રમાણમાં કે નહિવત પ્રમાણમાં જોવા મળે. પેશીય ચયાપચય નિપજેલા નક્કામાં ઘટકો નું પ્રમાણ આંગળી વધારે જોવા મળતું હોય છે. એ સિવાય નાની કેશિકામાંથી લસિકા કોષો ધરાવતું નથી, પરંતુ જ્યારે લસિકા ગાંઠોમાંથી પસાર થાય ત્યારે તેમાં કોષો ક્યાંક ઉમેરેલા જોવા મળે. એટલે લસિકામાં રુધિર કોષો ન દેખાય, પરંતુ જે લસિકા ગાંઠો બનશે એમાં જોવા મળી શકે છે. મોટે ભાગે 99% નાના લિમ્ફોસાઇટ્સ લસિકા કણો હોય. ક્યાંક કોઈ જવાબ 1% RBC જોવા મળે, ઇઓસિનોફિલ કે મોનોસાઇટ્સ જેવા ઘટકો ક્યાંક જોવા મળતા હોય. જે ભક્ષક કોષો તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ ત્યાં હોય છે. સામાન્ય લસિકા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે જવાબદાર છે, જે વિશિષ્ટ લિમ્ફોસાઇટ્સ ધરાવતું રંગવિહીન પ્રવાહી કહી શકાય છે.
તે પોષક ઘટકો, અંતઃસ્ત્રાવ વગેરેનું અગત્યનું વાહક છે. રુધિર અને કોષોની વચ્ચે પોષકોની આપલે, વાયુઓની આપલે એટલે કે વિનિમયની પ્રક્રિયામાં મદદ કરે છે. અને આંતરડામાં રસાંકુરોમાં હાજર હોય છે જે પયસ્વીની બનાવે છે, એટલે એમાં લસિકા ચરબીનું શોષણ કરીને સીધું લોહીમાં ડાળે. આપણે આગળ પાઠમાં ભણી ગયા પાચન તંત્રની અંદર કે લસિકા જે છે ને એમાં જ ચરબીનું સીધું શોષણ થયેલું જોવા મળતું હોય છે. બહુ મહત્વનો મુદ્દો અહીંયા સમજવાનો છે, જરા જોતા જજો. તો જો બાળકો શું બતાવું છું તમને હું, તો એકદમ નાની નાની લસિકા વાહિકાઓ છે. આ વ્હાઇટ કલર દેખાય છે, બધી લસિકા વાહિકાઓ છે. આ અલગ અલગ લસિકા વાહિકાઓ જે હોય એ ભેગી મળી જાય અને બનાવી દે લસિકા વાહિનીઓ. અને આવી લસિકા વાહિનીઓ જે હોય એ ભેગી મળી અને બનાવી કાઢે લસિકા નલિકા. અને આવી લસિકા નલિકા જે હોય એ ઉપરથી કે નીચે તરફથી ભેગી મળી અને લસિકાને ભેગું કરી અને ખોલી દે છે અધોક્ષક શિરામાં. યસ, એટલે શું? એટલે શરીર બધા ભાગોમાંથી લોહી ભેગું થાય, સોરી લસિકા ભેગું થાય, અને બધું પહેલાં ક્યાં જાય? તો કે લસિકા વાહિકામાં જાય, પછી ક્યાં જાય? લસિકા વાહિનીમાં જાય, પછી ક્યાં જાય? લસિકા નલિકામાં જાય, પછી ક્યાં જાય? અધોક્ષક શિરામાં જાય. શિરામાં તો લોહી હોય, એ લસિકા બાજુ ક્યાં આવી ગયું? લોહીમાં આવી ગયું. આમ બેલેન્સ થઈ જતું હોય છે લોહીની અંદરથી જે લસિકા બહાર ફેંકાઈ ગયા છે તેમાંથી. બીજો પણ વાત કરી તેમ અહીંયા આ નાના નાના ફૂલેલો ભાગ શું છે? તો આને કહેવાય છે લસિકા ગાંઠ. આ એટલા માટે પણ યાદ રાખવાનું છે કે ભલે બાળકો અહીંયા મુદ્દો નથી, પરંતુ બારમાં ભણશું આપણે જરા, એટલે સમજી લઉં છું કે લસિકા ગાંઠ જે હોય ને એમાં લસિકા કણ આવેલા હોય, જેને આપણે વાત કરીએ લિમ્ફોસાઇટ્સ. આ લસિકા કણ, બીજું એમાં જાલાકાર કોષ આવેલા હોય છે, બીજું એમાં ભક્ષક કોષ ત્યાં હોય છે, અને એટલા માટે એ રક્ષણની ક્રિયા સાથે સંકળાયેલો છે. તો આ ગાંઠોમાં આવું જોવા મળતું હોય છે. તો આપણી પાસે બે મુખ્ય પ્રવાહી જે થયા એની થોડીક સમજણ આપી દઉં. હવે એક નામ છે રુધિર અને બીજા નામ છે લસિકા. શું ખાસિયત છે બંનેમાં? જે રુધિર છે એમાં એવું કહી શકાય છે, તો આપણે ટૂંકમાં લખીએ, તે લાલ રંગનું જોવા મળી શકે છે. આ રંગહીન કહેવાય. હા, તો એમણે આછા પીળા રંગનું કહી શકાય છે. આની અંદર ખરેખર આરબીસી બહુ બધા હોય અને એટલે એનો કલર લાલ છે. આમાં ખરેખર આરબીસી ન હોય એમ કહી શકાય છે. આની અંદર બધા પ્રકારના ડબલ્યુબીસી હોય છે. આની અંદર મુખ્યત્વે લસિકા કણ આવેલા હોય છે, લિમ્ફોસાઇટ્સ આવેલા હોય છે. હા, આમાં ફાઇબ્રિનોજન હોય હોવાથી તે જામી જવાનો ગુણ ધરાવે છે. આમાં એમ કહેવાય ફાઇબ્રિનોજન ન હોવાથી તે જામી જવાનો ગુણ ન ધરાવે. એક મહત્વનો મુદ્દો અહીંયા યાદ રાખી શકાય છે, બહુ જ અગત્યનો મુદ્દો. લસિકાને સાથે સંકળાયેલા તમને કામમાં લાગી જશે. તો આ બહુ મહત્વની વાત કરી આપણે.
અહીંયા આશા રાખું લસિકાના મુદ્દામાં તમને સમજણ પડી હશે.